नमस्कार विद्यार्थी मित्रों, आप सर्वेनु हार्दिक स्वागत छे अमारी चैनल गुरु ज्ञान शाला। तो मित्रों, आज आपणे जे एकम कसोटी लेवावानी छे मित्रों, एनी आपणे संपूर्ण सोल्यूशन नी चर्चा करीशुं। तो विषय छे विज्ञान छे, प्रकरण छे, तमे देखी शको छो, पांचमू छे ने बारमू छे, अनुस्वतमू सुधारणा सजीवनो पायानो एकम, चैप्टर धोरण नौ है, 25 गुण है, सा पोता रीते कुल 25 गुण की एक कसोटी लेवा रह। तो मित्रों, अपने अँ चर्चा करिए, प्रश्न नंबर एक है मित्रों। तो प्रश्न नंबर एक तमे देखी सको मित्रों, तफावत आपो, आदिकोष केन्द्र और सुकोष केन्द्र तफावत, संभाजन ने अर्धीकरण, खरबचड़ी कोशीरसी जा, देशी कोशीरस जा, नीचे अपने मैं अनुरूप अंगीकार नाम मित्रों जाना। अपने मित्रों आज माहिती आपेली छे, अंगीकरण अपने नाम जणावाना छे मित्रों। तो आपणे कोषनो परिवहन मार्ग मित्रों, तो अंतःकोषरस जाळ क्या आवशे मित्रों, शुं आवशे, अंतःकोषरस जाळ। त्यारे मित्रों, कोषनो पेकेजिंग अने डिस्पेन्सिंग एकम गोल्गी प्रसाधन, शुं आवशे मित्रों, गोल्गी प्रसाधन। कोषनू रसोड़ू छे, रंजक कण आवशे, शुं आवशे, रंजक कण। कोषनू नियामक एकम मित्रों शेमां आवशे मित्रों, कोष केन्द्रमां आवशे, शेमां आवशे, कोष केन्द्र। त्यारबाद मित्रों आपणे योग्य जोड़का जोड़िए मित्रों, आपेल ए अने बी मां योग्य जोड़का जोड़ो मित्रों। तो मित्रों अपने अँ लीसी अंतःकोषरस जाळ ने मित्रों जवाब आवशे ऑप्शन नंबर तमारे बी साचो रहेशे, एम मित्रों बी आवशे, बिन विषारीकरण लाइसोजोम, तो मित्रों आत्मघाती कोथळी आवशे मित्रों, न्यूक्लियोइड एटले के मित्रों बेक्टेरिया आवशे, अन्नधानी એટલે મિત્રો શું આવશે, અમીબા આવશે। ત્યારબાદ મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ, તફાવત આપો ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો। પ્રશ્ન નંબર 7 છે, તફાવત આપો સેન્દ્રીય ખાતરો અને ખાતરો। પ્રશ્ન નંબર 8 છે, તફાવત આપો મિશ્ર પાક પદ્ધતિ અને આંતરપાક પદ્ધતિ। તફાવત આપો મધમાખી ઉછેર અને મરઘા પાલન। પ્રશ્ન નંબર 10 છે, મત્સ્ય સંવર્ધનના લાભ અને ગેરલાભ। ત્યારે પ્રશ્ન નંબર 2 છે મિત્રો, તમે વ્યાખ્યા દેખી શકો છો કે એક કોષીય સજીવ અને બહુકોષ સજીવ મિત્રો પર વ્યાખ્યા આપવાની છે। ગોલ્ગી પ્રસાધન એટલે અંતઃકોષરસ જાળતા સંશ્લેષણ દ્રવ્યને કોષની અંદર તો મિત્રો અહીંયા પણ દેખી શકીએ છીએ કે ગોલ્ગી પ્રસાધન અંતઃકોષરસ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોને કોષની અંદર અને બહાર જુદા જુદા લક્ષ્યો ઉપર કેવી રીતે મોકલે છે મિત્રો, તો પેકેજિંગ દ્વારા મોકલે છે। કેવી રીતે મોકલે છે મિત્રો, પેકેજિંગ લખી શકીએ મિત્રો આપણે, પેકેજિંગ મિત્રો શું આવશે, પેકેજિંગ। ત્યારબાદ મિત્રો અહીંયા આપણે કોષ પડતા પ્રશ્ન શા માટે કહે છે લખી શકાય છે મિત્રો। પ્રશ્ન નંબર 5 છે, યકૃત કૃમિને આંતરિક પરોપજીવી છે જે પશુઓના કયા અંગને નુકસાન કરે છે। યકૃતને બી નુકસાન કરે, કોણ નુકસાન કરે છે, યકૃત। ત્યારે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ, પ્રશ્ન દેખી શકો છો મિત્રો, લીલું જૈવિક ખાતર તૈયાર કરવા માટે ક્રિયાવિધિ આપણે જેને વિધાનો યોગ્ય ક્રમમાં ગોઠવું મિત્રો, આપણે આ વિધાનો યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે। તો સૌ પ્રથમ આવશે પ્રશ્ન નંબર 1 આવશે, કયા ખાતર બનાવવા માટે કાં તો લીલી વનસ્પતિ ઉગાડવામાં આવે છે અથવા લીલી વનસ્પતિ કેટલાક ભાગોનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 2 છે મિત્રો, કે છોડને ખેતરને જમીનથી ભેળવી દેવામાં આવે છે અને તેના ભાગો જમીનની ભળી જાય છે। ત્રીજા નંબર પર મિત્રો આવશે, લીલી વનસ્પતિ છોડ જમીન વિઘટિત થઈ જાય છે। ચાર નંબરમાં આવશે મિત્રો, વિઘટન બાદ આ લીલું જૈવિક ખાતર બની જાય છે।
तो मित्रों अहीं आपणे नेक्स्ट प्रश्न देखी शकीए छीए। मित्रों आजे मित्रों तमारे टूंकी व्याख्या होशे मित्रों तमारे आपवानी छे। रवि पाक खरीफ पाक एटले शुं बधी चीजी छे त्याने नाम आपवाना कठोर नाम आपवाना छे। फळ छे मित्रों शाकभाजी छे। કોષ કેન્દ્રના કાર્ય જણાવો। દસ સંકોચન એટલે શું? એટીપીનું પૂર્ણ એડિનોસાઇન ટાઇપ ફોસ્ફેટ ને બધી બધી વ્યાખ્યાઓ આપવાની છે। જરા પશુ કેવા આહાર આપવો જોઈએ? આકૃતિ વનસ્પતિ કોષ છે, પાણી કોષ છે, બધી બેમાંથી પરીક્ષામાં 100 ટકા પૂછવાની છે। તો મિત્રો આ તમે સાચું તૈયાર કરી લેવી। કોષ અને પર્યાવરણ વચ્ચે O2 અને CO2નું વિનિમય કેવી રીતે થાય સમજાવો। તો મિત્રો આપણે જાણીએ છીએ શાના દ્વારા થાય છે? પ્રસરણ દ્વારા થાય છે। શાના દ્વારા થાય છે? પ્રસરણ। તમે લખી શકીએ પ્રસરણ બરાબર છે મિત્રો, એ આપણે સમજી શકીએ છીએ। નેક્સ્ટ આપણે મિત્રો આગળ વધીએ કે આપણે આગળ ચર્ચા કરીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ। આ પ્રશ્ન મોટો છે મિત્રો, તમારે લખવાનો છે। આ મિત્રો કોષ્ટક બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ પરીક્ષામાં પૂછાય એવું છે મિત્રો। તો તમે દેખી શકો છો સ્લેડન અને શ્વાન મિત્રો, એને શું આપ્યું છે? સ્લેડન અને શ્વાન બે મિત્રો દેખો બે વૈજ્ઞાનિકો આવે છે એટલે એને કોષવાદ આપ્યો છે। શું આપ્યું છે? કોષવાદ। રોબર્ટ બ્રાઉન આવશે મિત્રો, કોષ કેન્દ્રની શોધ કરી છે, કોષ કેન્દ્રને શોધ કરી છે રોબર્ટ હુકે। સૌ પ્રથમ કોષની શોધ કરી હતી 1665ની અંદર, અને પરકિન્સે મિત્રો આપણને જીવરસ નામ આપ્યું છે મિત્રો, જીવરસ। ત્યારબાદ આપણે બધા પ્રશ્નો દેખી શકીએ છીએ મિત્રો, જૈવિક છે, અજૈવિક છે, આ સંક્ષિપ્તમાં દર્શાવવાનું છે। ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તમે ખાસ નોંધ કરજો। ફર્મી કમ્પોસ્ટ છે, લીલું જૈવિક ખાતર છે, આ પ્રશ્નો તમારે અચૂક નોંધવાના છે મિત્રો। તો અચૂક તમારે ખાસ જોવાના છે। કોષ ફૂલશે, કોષ કેમ ફૂલે છે મિત્રો જો, તો એમાં આપણે સમજી શકીએ છીએ કોષનું તમે કોષ ફૂલે છે કેમ, તો કોષની અંદર કોષની અંદર પાણીના અણુની સાંદ્રતા કોષની બહાર પાણીના અણુની સાંદ્રતા કરતાં કેવી હોય છે? વધુ હોય છે, એટલા માટે ખુલે છે। પ્રશ્ન નંબર 5 છે મિત્રો, ખાલી જગ્યાએ ઇટાલીની મધમાખી છે, શું છે? એપિસ મેલિફેરા આવશે મિત્રો, એપિસ મેલિફેરા। એ પણ પ્રશ્ન તમારા માટે ખાસ અગત્યનો છે। એપિસ મેલિફેરા તુવેર ખાલી જગ્યાનો સારો સ્રોત છે મિત્રો, પ્રોટીનનો છે। સારો સ્રોત છે મિત્રો, આવશે પ્રોટીન। પ્રકાશ અવિધિ સૂર્યપ્રકાશ સમયગાળા સંબંધિત હોય છે, આ વિધાન મિત્રો કેવું છે? મિત્રો તો આ વિધાન કેવું છે મિત્રો? સાચું છે, આ વિધાન કેવું છે મિત્રો? સાચું છે। મરઘાઓના રોગમાં સંક્રમણ સમય યોગ્ય અને ધનિષ્ઠ રસીકરણ દ્વારા સંસર્ગજન્ય રોગો સામે રક્ષણ આપી મરઘાના મૃત્યુદરને નિયંત્રિતમાં રાખી શકાય છે, આ વિધાન કેવું છે? સાચું છે। મત્સ્ય ઉત્પાદનમાં માછલીઓ અને મૃદુકાયનો સમાવેશ થાય છે, આ વિધાન કેવું છે મિત્રો? સાચું છે। રંગવિહીન કણોનું મુખ્ય કાર્ય પ્રકાશન ક્રિયા કરે છે, આ વિધાન કેવું છે મિત્રો? ખોટું છે। તો મિત્રો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્નો તરફ દેખી શકીએ છીએ મિત્રો। તો નેક્સ્ટ પ્રશ્નો તમારા અચૂક તમારે જોવાના છે મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તમે દેખી શકો છો મિત્રો। ખાસ તમારા પ્રશ્નો બધા મોટા છે, જે દેખવાના છે મિત્રો। રંગસૂત્રનું કાર્ય જણાવો પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। ગ્રાફ મળતું દેખી શકો છો, ગ્રાફ બીમનું પાક ઉત્પાદન એકદમ વધીને ધીમે ધીમે કેમ ઘટી જાય છે તમે દેખી શકો છો, કે ગ્રાફ બી છે પાકતું ઉત્પાદન મિત્રો સુધારણા બહુ ઓછા થાય છે, ઘટી જાય છે રાસાયણિક ખાતરના કારણે, બરાબર? આ ઉત્પાદન સારું છે, રાસાયણિક ખાતર તમે નાખો એટલે ધીમે ધીમે ઘટી જાય છે ગ્રાફ, એમાં સૌથી ટોચે થોડીક વિલંબ કેમ થાય છે? થોડી વિલંબ થાય છે જૈવિક ખાતરના કારણે મિત્રો, દેખી શકાય મિત્રો। તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય
તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, અને સબસ્ક્રાઈબની બાજુમાં પહેલાં બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરી અમારા વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત.